નમસ્કાર દર્શક મિત્રો, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું દીપા. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ તરફથી મળી રહ્યા છે. એક જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયીના સમાચાર પણ હાલ સામે આવી રહ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. તો અમદાવાદમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે. જોકે હવામાન ખાતાની આગાહી હવે સાચી પડી ગઈ છે. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અસહ્ય બફારા બાદ હવે વરસાદનું ફરી એક વખત આગમન થઈ ગયું છે. સત્તાવાર રીતે હવે ચોમાસું બેસી ગયું છે. શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી છે. નિકોલ વિસ્તારમાં વરસાદને પગલે વીજળી ગુલ થયાના સમાચાર જોકે સામે આવ્યા છે. તો વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ તરફથી આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. વિવિધ વિસ્તારો મોટેરા, ગોતા, સેટેલાઇટ, નારણપુરામાં વરસાદ નોંધાયો છે. આ સિવાય જો વાત કરવામાં આવે સરખેજ, મણિનગર, ચાંદખેડા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના પણ સમાચાર સામે આવ્યા છે. જોકે આ તમામની વચ્ચે તંત્રની જે પોલ છે તે પણ ખુલ્લી પડી ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અંગે જ વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હજુ તો એક જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અસહ્ય બફારા બાદ જો વાત કરવામાં આવે વરસાદનું આગમન થતા એક તરફ આંશિક રાહતના સમાચાર પણ કહી શકાય. નિકોલ વિસ્તારમાં વરસાદને પગલે વીજળી ગુલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે. જોકે ભારે પવન સાથે વરસાદ ફૂંકાતા કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. તો આ સમાચાર મળી રહ્યા છે અમદાવાદ તરફથી. જે રીતે રવિવારની વાત કરીએ તો સવારથી જ બફારાની પરિસ્થિતિ વચ્ચે લોકો જે હતા તે ત્રાહિમામ પોકારી રહ્યા હતા. કારણ કે વાયુ સાયક્લોનની અસર જે છે તે વર્તાઈ રહી હતી અને ત્યારબાદ વરસાદ નોંધાયો હતો. પરંતુ અનેક વરસાદી ઝાપટા બાદ જે રીતે બફારાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અમદાવાદ સહિત રાજ્યભરમાં, તેનાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. જોકે હવે ફરી એક વખત આજ પ્રમાણે વરસાદ નોંધાયો છે. સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. આ સારા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પરંતુ જો વાત કરવામાં આવે બીજી તરફ તંત્રની જે પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોની વાત કરીએ તો અહીં પાણી ભરાયાના સમાચાર પણ સામે આવ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી જે સરકારની છે તે અંગે હવે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હજુ તો સીઝનની શરૂઆતમાં જ આ પ્રકારના સમાચાર સામે આવશે એવી કોઈ પણ પ્રકારની સરખેજ, મણિનગર જેવા વિસ્તારોમાં અત્યારે ચોમાસું નોંધાયું છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે. તો અમદાવાદમાં એક જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે હવામાન ખાતાની એવી પણ આગાહી સામે આવી હતી કે આ વર્ષે ચોમાસું જે છે તે સામાન્ય રહેશે. શહેરીજનોને હાલ ગરમીથી આંશિક રાહત મળી ગઈ છે. આ સારા સમાચાર અત્યારે અમદાવાદવાસીઓ માટે. જોકે રાજ્યભરના અનેક વિસ્તારોમાં પણ આ જ પ્રકારે વરસાદી ઝાપટા ગઈકાલથી જ શરૂ થઈ ગયા હતા. દાહોદ અને મોરબીમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો. ખેડૂતો માટે પણ સારા સમાચાર મળી રહ્યા છે. જે રીતે વરસાદનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. હવે અમદાવાદ પૂરતી વાત કરીએ તો સરખેજ, મણિનગર, ચાંદખેડા જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ નોંધાતા શહેરીજનો હાલ આંશિક રાહત અનુભવી રહ્યા છે. જોકે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે. ગઈકાલે આવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તેવી કોઈને પણ આશા ન હતી. પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે આંશિક રાહતના સમાચાર. નિકોલ વિસ્તારની વાત કરીએ તો વરસાદને પગલે વીજળી ગુલ થયાના સમાચાર સામે આવ્યા છે. જે રીતે ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે તેની જ આડઅસર અત્યારે સામે આવી છે. મોટેરા, ગોતા, સેટેલાઇટ, નારણપુરામાં વરસાદ હાલ નોંધાયો છે. તો આ અંગે વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો જે પ્રકારે અમદાવાદમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે? કહી દઉં કે અમદાવાદીઓ માટે સારા સમાચાર અત્યારે એ આવી રહ્યા છે કે હવામાન ખાતાની જે આગાહી કરાઈ હતી એ હવામાન ખાતાની આગાહી સાચી ઠરી છે. આપને જણાવી દઉં કે ગઈકાલે રાત્રે જે
અમદાવાદમાં અનરાધાર વરસાદનું આગમન થયું છે। રાત્રે 1-1.5 વાગ્યાના સુમારે અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ભારે પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। કહી શકાય કે અમદાવાદમાં અંદાજિત 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જેને લીધે કહી શકાય કે અમદાવાદ વાસીઓ માટે આ સારા સમાચાર છે। બીજી બાજુ સમગ્ર વાતાવરણમાં પણ ભારે બફારા અને ગરમી બાદ ઠંડક પ્રસરી ગઈ છે। જી દીપા જી, ગામે જો વાત કરવામાં આવે 1 જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કોઈને પણ આશા નહોતી કે અમદાવાદમાં આટલો વરસાદ 1 જ કલાકમાં નોંધાઈ શકે છે। ત્યારે કેવા પ્રકારની અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી અંગે મસમોટા દાવા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે કેવા પ્રકારની જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે? બિલકુલ દીપા, આપણે જણાવી દઉં કે અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે વરસાદ ખાબક્યો હતો અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના રાયપુર, ખાડિયા, જમાલપુર, ઈસનપુર, નારોલથી માંડી અને એસજી હાઈવે, ગોતા સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ પડ્યો હતો, ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। હું કેમેરામેનને કહીશ કે આગળના દ્રશ્યો બતાવે। અત્યારની જો અમદાવાદની સ્થિતિ જોવામાં આવે તો અત્યારે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે। કહી શકાય કે વહેલી સવારે જે વરસાદ અટકી ગયો છે પરંતુ અત્યારે પણ વાદળો છવાયેલા છે અને કહી શકાય કે આજથી હજી 3 દિવસ સુધી હવામાન ખાતાની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારો અને સ્થળો ઉપર પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કહી શકાય કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 1 સાથે 4 ઇંચ વરસાદ પડ્યો, અમદાવાદમાં અનરાધાર વરસાદ પડ્યો અને જેને લીધે તંત્રની પોલ પણ ખુલી ગઈ છે। આપને જણાવી દઉં કે 4 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે અને કહી શકાય કે સરખેજથી માંડી અને એસજી હાઈવે સહિતનો જે પટ્ટો છે ત્યાં આગળ પણ અંદાજિત 5 થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ અત્યારે સામે આવ્યા છે। તો બીજી બાજુ આપણે જણાવી દઉં કે નીચાણવાળો જે વિસ્તાર છે એને કહેવાય કે એમાં ઓઢવ છે, મણિનગર છે, આ તમામ જે વિસ્તાર છે ત્યાં આગળ પણ 4 ઇંચ વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, સોસાયટીમાં પણ પાણી ઘૂસી ગયા છે અને કહી શકાય કે તંત્રની પોલ ખુલી જતા સ્થાનિકોને હેરાનગતિનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં જે રીતે વીજળી ગુલ થવાના સમાચાર સામે આવ્યા છે ત્યારે કેટલા એવા વિસ્તારો છે જેમાં ભારે પવન સાથે વરસાદ વરસતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે? બિલકુલ, આપને જણાવી દઉં કે જે પણ ગઈકાલે રાત્રે જે અચાનક જ ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને એના લીધે કહી શકાય કે અમદાવાદના વિવિધ વિસ્તારો જે છે ત્યાં આગળ એક બાજુ ભારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી તો બીજી બાજુ વીજળી પણ પડવાની ઘટના સામે આવી હતી અને ત્રીજી બાજુ જેને લઈને કહી શકાય કે ભારે વરસાદને પગલે રસ્તા ઉપરની જે લાઇટો હતી એ તો ગુલ થઈ જ હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી। અત્યારે પણ એવી માહિતી સામે મળી રહી છે કે હજી સુધી જે અમુક અસરગ્રસ્ત વિસ્તારો જે છે ત્યાં આગળ ગઈકાલ રાતની જે વીજળી જતી રહી છે ત્યાં હજી સુધી પાવર આવ્યો નથી અને સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। કહી શકાય કે વરસાદ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે અને અમદાવાદમાં કહી શકાય કે ઠેર ઠેર અગાઉના જે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે, મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવેલી હતી એ તમામ વાતો માત્ર કાગળ ઉપર જ ચમકી રહી હોય તેવા અત્યારે અહેવાલ સામે આવ્યા છે। કારણ કે તંત્રની પોલ ખુલી ગઈ છે અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા અત્યારે સામે આવી છે। કહી શકાય કે 4 ઇંચ વરસાદે જાણે અડધું અમદાવાદ ડૂબી ગયું હોય તેવો અત્યારે ચિતાર અત્યારે મળી રહ્યો છે। જી દીપા જી, કામેશ, વાત કરવામાં આવી તો વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર જે તમે આપ્યા તો એ અંગે કોઈ માહિતી મળી છે કે આખરે ક્યાં સુધી એ વૃક્ષો જે છે તેમને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે? કારણ કે ચોક્કસપણે કહી શકાય જે રીતે વૃક્ષો ધરાશાયી થયા છે તો રસ્તા પણ બ્લોક થયાના સમાચાર સામે આવ્યા છે અને બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ એક એવું શહેર છે જ્યાં ટ્રાફિકની સમસ્યા સામાન્યપણે સર્જાતી હોય છે અને બીજી તરફ આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થાય છે તો કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ દીપા, આપણે જણાવી દઉં કે અમદાવાદમાં જો વૃક્ષોની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે 4 ઇંચથી પણ વરસાદ પડ્યો હતો ને જેને લઈને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ અત્યારે મળી રહ્યા છે। આપને જણાવી દઉં કે મણિનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ 5-7 વૃક્ષો ધરાશાયી હોવાના અહેવાલ મળ્યા છે। એસજી હાઈવેની વાત કરવામાં આવે તો એસજી હાઈવેમાં જજીસ બંગલો રોડ છે ત્યાંથી માંડીને કેશવબાગ સુધીનો વિસ્તાર છે ત્યાં આગળ 3 વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે। તો બીજી બાજુ આપને એ પણ જણાવી લો કે ઓઢવ સાઈડનો જે પણ વિસ્તાર છે, ઓઢવ કઠવાડાનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ 3-4 વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ મળ્યા છે। કહી શકાય કે વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે અને જેને લઈને કહી શકાય કે સીધી વાત છે કે અમદાવાદ મેટ્રો સિટી બની ગયું છે, સ્માર્ટ સિટી છે તો એ સાથે જ ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વધી રહી છે। એટલે જેમ તમે કીધું તેવી રીતના સીધી વાત અત્યારે એ પણ સામે આવી રહી છે કે હજી તંત્ર તો જાણે હજી ઊંઘતું હોય એવી જ કન્ડિશનમાં છે કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ જ તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી નથી જેને લઈને કહી શકાય કે ટ્રાફિકની સમસ્યા પણ વહેલી સવારે સર્જાય તો નવાઈની વાત નથી। જી દીપા જી, કામે જો વાત કરવામાં આવે આ તમામ જે મુશ્કેલીઓ છે એમને બાજુમાં મૂકીને વાત કરવામાં આવે તો અમદાવાદ વાસીઓ માટે તો સારા સમાચાર જ છે, જે રીતે વરસાદ
નું આગમન થઈ ગયું છે, કારણ કે આપણે જોતા હતા કે સાબરકાંઠા અને અમદાવાદનું જે માફ કરશો સુરેન્દ્રનગર અને અમદાવાદનું જે તાપમાન હતું સૌથી વધુ નોંધાતું હતું. ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, એ તરફ શું કહેવું આપનું? બિલકુલ દીપા, આપને જણાવ્યું હતું કે અમદાવાદમાં 10 વર્ષનો રેકોર્ડ બ્રેક ગરમીનો પારો તૂટ્યો હતો. એવું કહે છે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી, કારણ કે 45 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને વટાવી ગયો હતો. ભારે બફારા અને ગરમીથી ત્રાહિમામ થઈ ગયા હતા અને નાગરિકો જે છે એ આ ગરમીના કારણે ત્રાહિમામ થઈ ગયા બાદ કહી શકાય કે વરસાદની રાહ જોવાતી હતી. હવામાન ખાતાની જે આગાહી કરવામાં આવી હતી કે આગામી ગઈકાલે જે આગાહી કરવામાં આવી હતી કે 4 દિવસ વરસાદની આગાહી છે, જેને પગલે ગઈકાલે રાત્રે જ વરસાદ પડ્યો છે. કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી છે એક અંદાજ મુજબ સાચી ઠરી છે, કારણ કે ગઈકાલે રાતથી વરસાદ પડ્યો છે. દીપા, આપણે વધુમાં અત્યારે સૌથી મહત્વના સમાચાર એ પણ અત્યારે સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં જે સમગ્ર વિસ્તારમાં જે 4 ઇંચ જેટલો એક કલાકમાં વરસાદ ખાબકી ગયો, સાથે દહેગામમાં પણ વરસાદ પડ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. અને અત્યારે એ પણ માહિતી મળી રહી છે કે ગઈકાલે રાત્રે જ અમદાવાદની સાથે રાજ્યના અન્ય ભાગો છે ત્યાં આગળ પણ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, અરવલ્લીમાં પણ વરસાદ નોંધાયો છે. કહી શકાય કે આ તમામ જગ્યાએ અત્યારે વરસાદ પડતા ભારે બફારા અને ગરમી બાદ નાગરિકોએ ઠંડક અનુભવી છે. કહી શકાય કે હજી આગામી 3 દિવસ સુધી, આજથી 3 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કહી શકાય કે આ 3 દિવસ સુધી પણ ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. બિલકુલ, જગતનો તાત કહેવાતો ખેડૂત કે જે હંમેશા વરસાદની રાહ જોતો હોય છે, કારણ કે વાવણી માટેના સમય માટે તે ઉચિત રાહ જોઈ રહ્યો હોય છે. અને જેને લઈને કહી શકાય કે ચોમાસા ઉપર બહુ જ આશા અને અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે. એટલે સીધી વાત છે કે ચોમાસાને લઈને અત્યારે જે સારા સમાચાર આવે છે, અમદાવાદમાં સત્તાવાર રીતના ચોમાસું બેસી ગયું છે, રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે જો ઓવરઓલ જો વરસાદની વાત કરવામાં આવે તો હવામાન ખાતાની જે આગાહી હતી અને જે હવામાન ખાતાની જે ખાનગી એજન્સી હતી સ્કાયમેટ એજન્સી છે તેના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ઓવરઓલ જો ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું જે છે એ સારું ચોમાસું રહેશે. એટલે ધરતીપુત્રો માટે પણ આ એક સારા અને આનંદના સમાચાર કહી શકાય. અને અંદાજિત 100 ટકામાંથી અંદાજિત 92 થી 94 ટકા વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જી દીપા, બિલકુલ આભાર કામેશ માહિતી આપવા માટે. તો અમદાવાદ તરફથી આ સમાચાર હતા. એક જ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એક તરફ શહેરીજનો માટે આંશિક રાહતના સમાચાર અત્યારે મળી રહ્યા છે. જે રીતે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યારે અત્યારે તેમની માટે આંશિક રાહતના સમાચાર, તેમને ગરમીથી રાહત મળી ગઈ છે. હવે આ અંગે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે આયુષી, જણાવશો કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે રીતે અમદાવાદમાં વરસાદના સમાચાર, વરસાદના આગમનના સમાચાર સામે આવ્યા છે ત્યારે? જી દીપા, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં જે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ છે તે જે મોડી રાત્રે થઈ જશે તે ખરેખર જે આગાહી છે તે સાચી પડી. અને તેને જ લઈને ગઈકાલે મોડી રાત્રે 1 વાગે આસપાસ અમદાવાદમાં ગાજવીજ સાથે જે વરસાદ છે તેનું આગમન થઈ ગયું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદે તંત્રની પોલ ખોલી હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે. અમદાવાદના જે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે પણ સામે આવી. ફક્ત જે 1 થી 2 વાગ્યાની આસપાસ જે 2 ઇંચ આસપાસ વરસાદ છે જે અમદાવાદમાં પડ્યો તેને લઈને હવે સમગ્ર અમદાવાદમાં જે પાણી ભરાઈ જવાના જે કિસ્સા છે તે વધી ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો છે તે પણ ધરાશાયી થયા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રની જે પોલ છે તે ખુલી ગઈ છે અને અત્યારે હાલ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જે અવશ્ય જો વાત કરવામાં આવી તો વાયુ સાયક્લોનની અસર બાદ જે રીતે અમદાવાદમાં 1 થી 1.5 ઇંચ જેટલો માંડ વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે રીતે ભૂવાઓ જોવા મળ્યા હતા રસ્તા ઉપર, ત્યારે એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે જે પ્રકારે અત્યારે વરસાદનું આગમન થયું છે ત્યારે? દીપા, ચોક્કસથી, જે રીતે હજુ તો સિઝનનો પહેલો જ વરસાદ છે, કારણ કે આ પહેલા જે વરસાદ પડ્યો હતો તે વાયુ સાયક્લોનની જે અસર હતી તેના કારણે પડ્યો હતો. પરંતુ હવે જે વરસાદ પડ્યો છે અમદાવાદમાં તે વિધિવત રીતે જે ચોમાસાનો પ્રારંભ થયો છે તેના ભાગરૂપે આ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે ફક્ત 2 ઇંચ જેટલા વરસાદમાં જ
તંત્રની જે પોલ છે તે ખુલી ગઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. લોકોને જવા આવવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. તો અમુક અમુક જગ્યાએ જે ભૂવા પડ્યા હોય તેવી પણ ક્યાંક ને ક્યાંક ઘટનાઓ છે તે સામે આવી છે. તેને લઈને ચોક્કસથી જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કરોડોના ખર્ચે જે એએમસી છે તે પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય છે, પરંતુ તે તમામ પ્રી મોન્સૂન કામગીરી જે ખાડામાં બેસી ગઈ હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યો જ કઈ બતાવે છે તેને લઈને. પરંતુ સૌથી મોટી બાબત છે કે શહેરીજનોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલ, આભાર આયુષી માહિતી આપવા માટે. તો અમદાવાદમાં હાલ શહેરીજનો માટે આ રાહતના સમાચાર અત્યારે મળી રહ્યા છે. જોકે બીજી તરફ વાત કરીએ તો વૃક્ષો ધરાશાયી થતા વીજળી ગુલ થતા લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તો આજ અંગે વધુ વિગતો મેળવીશું. અમારા સંવાદદાતા સોનલ અનડકટ પણ જોડાઈ ગયા છે. જી સોનલ, જણાવશો કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જ્યારે અમદાવાદમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એક જ કલાકમાં? જી, અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રિથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ભારે પવનની સાથે વીજળીના ચમકારાની સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ થોડી વારમાં વરસાદ થોડો ધીમો પડ્યો હતો. પરંતુ કહી શકાય કે અમદાવાદના લગભગ તમામ વિસ્તાર, મોટેરા, ચાંદખેડા, નિવરાણી, ગોતા, ઘાટલોડિયા, સેટેલાઇટ સહિતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને 2 અલગ અલગ જગ્યા પર ઝાડ પડવાના પણ બનાવ બન્યા હતા. દહેગામની જો વાત કરીએ, ગાંધીનગરની જો વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદ થયો હતો. ગાંધીનગરમાં પણ મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો. દહેગામમાં પણ 12:30 વાગ્યાથી ઓચિંતો જ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદના આગમનથી લોકોને બફારાથી થોડી રાહત મળી હતી, પરંતુ જે પ્રકાર ગઈકાલે રાત્રે વરસાદ વરસ્યો હતો, દહેગામની જો વાત કરીએ તો ત્યાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને તેના પરિણામે લોકોને પરેશાની વેઠવી પડી હતી. અમદાવાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ઝાડ પડવાના પણ બનાવો સામે આવ્યા છે. જોકે ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જી જી સોનલ, જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જે રીતે એવી પણ વાત સામે આવી હતી કે અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકો થોડા વરસાદમાં પણ અસરગ્રસ્ત જોવા મળતા હોય છે, ત્યારે અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ? નીચાણવાળા વિસ્તારોની જો વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ થયો તેના પરિણામે થોડે ઘણે અંશે પાણી ભરાયા હતા, પરંતુ થોડી વારમાં જ વરસાદ રહી ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ જે છે તે થાળે પડી છે તેવું કહી શકાય. જી જી, આભાર સોનલ માહિતી આપવા માટે. તો નીચાણવાળા વિસ્તારોમાં જો વાત કરીએ તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ગરમીથી તેમને રાહત મળી રહી છે. ભારે પવન સાથે વંટોળિયો ફૂંકાયો છે.